नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आजे तारीख 14 जुलाई 2022, आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं। चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करी लेजो ने वीडियो तमाम खेडूत मित्रों सुधी शेर करी देजो। खेडूत मित्रों, 4-5 दिवस थी गुजरात में भारे वरसादना कारणे केटलाक स्थळोए जळबंबाकार जेवी स्थिति जोवा मळी छे। तो हवे खेडूतो क्यारे सूर्यप्रकाश निकलशे, क्यारे वराप निकलशे तेनी राह जोई रह्या छे। हजू आगामी 1-2 दिवस वरसादी माहौल केटलाक विस्तारोमां जोवा मळशे, तो केटलाक विस्तारोमां वादळછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ રહેલી છે। અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયે ગુજરાતના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અત્યારે હાલ કચ્છ જિલ્લામાં વાતાવરણ સોખું થયું છે, એટલે કે વરસાદી માહોલ નથી। જ્યારે બાકીના વિસ્તારોની વાત કરીએ સૌરાષ્ટ્રમાં, તો પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ અને ગોંડલમાં હળવા વરસાદી છૂટા છવાયા ઝાપટા જોવા મળે છે। તો બીજી બાજુ વેરાવળ, ઉનાથી રાજુલા સુધીમાં પણ હળવા ઝાપટાની શરૂઆત થઈ ચૂકી હોય, ત્યારે મહુવા તેમજ તળાજા, અલંગથી લઈ પાલીતાણા અને ખડસલિયા, ભાવનગર, બુધેલ, ઘોઘા સુધીના વિસ્તારમાં હળવા વરસાદની, છૂટા છવાયા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બીલીમોરા, તાપી અને ડાંગમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે છે। તો સૌથી વધારે અત્યારના સમયે વરસાદ વાપીમાં જોવા મળે છે, જે વલસાડ સુધીના વિસ્તારો અને કપરાડા સુધીના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ આપણને જોવા મળે છે। જોઈએ આગામી સમયમાં આજે કેવો વરસાદી માહોલ જોવા મળશે। બપોર પછીના સમયની વાત કરીએ તો દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાવનગર, જસદણ, ગોંડલ, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી તેમજ મહુવા, રાજુલા, વેરાવળ, ઉના, કોડીનાર, જાફરાબાદ, બગસરા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તેમજ ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, રાજપીપળા, વડોદરા તેમજ અમોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લો, જેમાં વલસાડ, વાપી, કપરાડા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે। કે આજે સાંજના 7-8ના ગાળામાં સાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર, અલીરાજપુરથી લઈ અને દાહોદ નજીકના કેટલાક વિસ્તારમાં પીપલોદ સુધી વિસ્તારમાં અતિ ભારે અથવા તો ભારે વરસાદી માહોલ છૂટા છવાયા સ્થળોએ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાંજના સમયે ખાસ કરીને સુઈગામ, થરાદ, દિયોદર, ડીસા તેમજ પાલનપુર, પાટણ, રોડા, રાધનપુર તેમજ ધાનેરા અને આજુબાજુના થરાદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। બાકીના ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આજે કોઈ ભારે વરસાદી માહોલ જોવા મળશે નહીં। જોઈએ હવે આગામી 15 તારીખમાં કેવો વરસાદી માહોલ રહેશે। હાલ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળશે, બાકીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની માત્રામાં ઘટાડો થઈ શકે છે। આવતીકાલે 15 તારીખમાં સૌથી વધારે જે વરસાદી માહોલની શક્યતાઓ છે તેની વાત કરીએ તો ભાણવડ, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જૂનાગઢ તેમજ માંગરોળ, કેશોદ, વિસાવદર સુધીના આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો બાકીના જે વિસ્તારો છે જેમાં સમગ્ર કચ્છ જિલ્લામાં નલિયા,
मांडवी भाटली खावड़ा अने गांधीधाम में हलवा वरसाद की शक्यताओ है। तो द्वारका सलाया जामनगर राजकोट चोटीला गोंडल जसदण भावनगर अलंग अमरेली जिल्लो तेमज महुआ राजूला उना वेरावल में पण हलवा वरसादी झापटा पड़ी शके से। तो दक्षिण गुजरात की बात करिए ते पेला दाहोद पंथक में दाहोद चहलोद तेमज आजूबाजूना जे विस्तारों से तेमा हलवा वरसादनी शक्यताओ रहेली छे। हवे मित्रों बात करिए खेडूतो अत्यारे एवी राह जोई रह्या छे के हवे वराप क्यारे निकल छे। तो तमे जोई शको छो कच्छनो विस्तार तेमज सौराष्ट्र दक्षिण गुजरात मध्य गुजरात अने उत्तर गुजरात क्यांय पण वरसादी माहोल जोवा मळतो नथी। तो सेवटे 18 तारीख थी सारी एवी वरापना संकेतों से 18 तारीख सुधी केटलाक छूटा छवाया विस्तारों में हलवा वरसादी झापटा वरसी शके से। त्यार पशी कोई एवी भारे वरसादनी आगाही नथी एटला माटे आगामी समय में सारी एवी वराप निकले तेवी शक्यताओ रहेली छे। हवे मित्रों अहीं तमे जोई शको छो के आजे जे वातावरण में बपोरना समय भेजनु प्रमाण जे जोवा मळशे जे उना आजूबाजू 92% तेमज सूरत वलसाड 90% भावनगर जिला सहित बाकीना विस्तार में 78-80 आ रीते जोवा मळशे। एटले के हवे आजे दरिया किनाराना जे आ विस्तारों से सौराष्ट्र तेमज दक्षिण गुजरात में तेमा वरसादी माहौल जोवा मळी शके छे। बाकीना विस्तार में हवे वातावरण में सुधारो थाय तेवी शक्यताओ रहेली छे। तो खेडूत मित्रों आ हता महत्वना हवामान समाचार। फरी वक्त मळीशुं नवी अपडेट साथे। त्यां सुधी जोता रहो ओनली खेडूत हेल्प।